नमस्कार दोस्तों, लास्ट वीडियो में आपने जोयु के गुजसेटनी एग्जाम ना लास्ट 5 ईयर ना पेपर एनालिसिस, दरेक चैप्टर माथी लास्ट 5 ईयर में शू ट्रेंड छे कि क्या चैप्टर माथी केटला क्वेश्चन अने केटला मार्क्स ना क्वेश्चन पूछाई छे। तो एमा तो आम जोवा जाइए तो जनरली एवरेज काढ़ीए तो दरेक चैप्टर माथी त्रण त्रण मार्क्स ना, मतलब के त्रण क्वेश्चन होय छे, टोटल 3 मार्क्स। एमाथी जो आपने कई बहुत इम्पोर्टेंट वस्तु जानवा मळी हुई तो ए के लिनियर प्रोग्रामिंग जे चैप्टर छे एमाथी ओनली एक ज क्वेश्चन पूछाय छे, अने इंटीग्रल जे चैप्टर छे एमाथी 6 થી 8 क्वेश्चन पूछाय छे, बराबर। अने ए वीडियो में आपने बात करी थी के जो तमे चैप्टर वाइज एनालिसिस जानवा मांगता हो के दरेक चैप्टर माथी, मानो के 3 क्वेश्चन कोई चैप्टर माथी पूछाई छे तो क्या टॉपिक माथी ई 3 क्वेश्चन आवे छे, क्या क्या टॉपिक माथी, एनु पण आपणे एनालिसिस करशु। तो घणा बधा मित्रोए इंटरेस्ट बतायवो तो चालो आजना वीडियो में आपणे डिस्कस करवाना छीए के मानो के रिलेशन एंड फंक्शन माथी 3 क्वेश्चन पूछाय छे एवं डिस्कशन आपणे लास्ट वीडियो में करेलु हतु। तो हवे 3 क्वेश्चन छे, टोटल टॉपिक तो 5 छे, चैप्टर नंबर 1 संबंध ने विधेय में। तो एमाथी क्या 3 टॉपिक छे जेमाथी एक एक क्वेश्चन आवे छे, तो एना विषय आजना वीडियो में आपणे डिटेल डिस्कशन करवाना छीए। तो पहलू चैप्टर जे छे मित्रों रिलेशन एंड फंक्शन, गुजराती में संबंध ने विधेय, एनु एनालिसिस तमारी सामे छे। वीडियो स्टार्ट करता पहला एक वस्तु तमने कही दऊं के आ वीडियो बनी सके के थोड़ोक लेंथी थाय, કેમ કે આજના આ વિડિયોમાં આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ। તો બે વસ્તુ મેજરલી આપણે ડિસ્કસ કરશું કે દરેક ચેપ્ટરમાંથી કયા ટોપિકમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે, અને સાથે સાથે એ પણ આપણે એનાલિસિસ કરશું કે શું કોઈ ચેપ્ટરમાં એવો કોઈ ટોપિક છે જેને આપણે સ્કીપ કરી શકીએ, જો ગુજસેટ એક્ઝામની પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો। તો બંને વસ્તુ જોશું કે કયા ચેપ્ટર ઉપર વધારે ફોકસ રાખવું, મતલબ કયા ટોપિક ઉપર, અને કયા ટોપિકને આપણે સ્કીપ કરી શકીએ। તો ચાલો ફર્સ્ટ જે ચેપ્ટર છે સંબંધ અને વિધેય, એમાંથી 5 ટોપિક છે તમારી સામે, રિલેશન, ટાઈપ્સ ઓફ રિલેશન, સ્વવાચક, સંમિત, પરંપરિત, વન વન ઓર ઓન ટુ, કમ્પોઝિટ ફંક્શન, પ્રતિવિધેય અને બાઇનરી ઓપરેશન। તો તમે જોઈ શકો છો કે રિલેશન, ટાઈપ્સ ઓફ રિલેશન છે એમાંથી જનરલી એક એક ક્વેશ્ચન આવતો હોય છે, રિફ્લેક્સિવ, સિમેટ્રિક, ટ્રાન્ઝિટિવ। બટ મારું જે એનાલિસિસ છે એવું કહે છે કે આ વખતે આ જે છે ને ટોપિક મિત્રો રિલેશન, એમાંથી ડેફિનેટલી એક ક્વેશ્ચન હશે। તો મારું એનાલિસિસ એવું કહે છે કે 2022માં જે તમે પેપર આપવા જઈ રહ્યા છો એમાંથી એક ક્વેશ્ચન તો રિલેશન માંથી હશે, અને બાકી જો તમે અહીંયા જોશો લાસ્ટ 4 યર્સ ની પેટર્ન, તો એવું દેખાય છે કે 2022માં આમાંથી પણ એક ક્વેશ્ચન હોઈ શકે, અને બાકીની વાત છે 3 ટોપિકમાં, તો મને લાગે છે કે લાસ્ટ યર બાઇનરી ઓપરેશન નહોતું એટલે આ વખતે બાઇનરી ઓપરેશનમાંથી પણ એક ક્વેશ્ચન હોઈ શકે છે। હવે એ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આ આપણું અનુમાન છે, આવું જ હશે અને પેપરમાં હું જે કહું છું એમાંથી ક્વેશ્ચન આવશે જ એવું બિલકુલ જરૂરી નથી, અને આઈ થિંક એ તો તમે બધા પણ સમજી શકો છો। ચાલો એના પછી ઝડપથી આગળ વધીએ તો નેક્સ્ટ જે ચેપ્ટર છે ઇન્વર્સ ત્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય પ્રતિવિધેય। તો આપણને ખબર છે કે આ ચેપ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કઈ તો એ છે પ્રોપર્ટીઝ। તો 7 6 7 પ્રોપર્ટીઝ છે, એમાંથી ક્વેશ્ચન્સ છે દર વખતે આવતા હોય છે, તો એમાં તો સિયોરિટી સાથે આપણે કહી શકીએ કે આ વખતે પણ પ્રોપર્ટી બેઝડ ક્વેશ્ચન્સ તો હશે જ। હવે વાત છે બાકી સબસ્ટિટ્યુશન વાળો ક્વેશ્ચન છે એ હમણાં 2 3 વર્ષથી નથી પૂછાણો, તો મારું અનુમાન એવો છે કે 2022માં સબસ્ટિટ્યુશન, ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન ઉપર ક્વેશ્ચન હોઈ શકે છે। બાકી ફોર્મ્યુલા બેઝડ, ટેન ઇન્વર્સ પ્લસ ટેન ઇન્વર્સ ની જે ફોર્મ્યુલા છે એના ઉપર ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, અને પ્રતિવિધેયના જે ઇક્વેશન્સ છે એને સોલ્વ કરવાના ક્વેશ્ચન્સ પણ પૂછાય છે, તમે અહીંયા એનાલિસિસ ટેબલમાં જોઈ શકો છો। એના પછી જો આપણે વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટર મેટ્રિસીસની,
તો મેટ્રિસિસ નો ખ્યાલ બહુ સિમ્પલ છે કે ભાઈ મલ્ટીપ્લિકેશન છે ને એમાંથી તો ક્વેશ્ચન હોય જ છે, બરાબર? એટલે તમારે એ જે મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન છે આ તો તમારે બહુ સ્ટ્રોંગ રાખવું જ, અને ડેફિનેટલી હું ગેરંટી આપી શકું કે આવતી વખતે, મતલબ કે તમે 2022 માં જ્યારે પેપર આપવા જશો ત્યારે 100% મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશનમાંથી તો તમને ક્વેશ્ચન જોવા મળશે જ. બાકી લાસ્ટ 3 યર્સથી તમે જોઈ શકો છો અહીંયા કે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે, તો કદાચ આ પેટર્ન કન્ટિન્યુ રહે તો ઇન્વર્સમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બાકી પ્રોપર્ટીઝ ઓફ મેટ્રિક્સ છે એમાંથી પણ પૂછાઈ શકે, અને ટાઈપ્સ ઓફ મેટ્રિસીસમાં અત્યાર સુધીમાંથી ક્યારેય પૂછાણો નથી, બરાબર? સિમેટ્રિક મેટ્રિક્સ છે, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે, પછી બાકી ઘણા બધા સ્ક્વેર મેટ્રિક્સ, રેક્ટેંગલ મેટ્રિક્સ, આઈડેન્ટિટી મેટ્રિક્સ, સ્કેલર મેટ્રિક્સ, આ બધામાંથી ક્વેશ્ચન અત્યાર સુધીમાં ક્યારેય નથી પૂછાણો, પણ સ્ટ્રોંગલી રેકમેન્ડ હું કરું છું કે આ વખતે પૂછાઈ શકે. હવે આ બહુ રિસ્કી વસ્તુ છે, કોઈ પર્ટિક્યુલર એક ટોપિકમાં કે જેમાં અત્યાર સુધીમાં ક્યારેય ક્વેશ્ચન પૂછાણો નથી એમાં પ્રિડિક્શન કરવું બહુ રિસ્ક વાળું કામ છે. છતાંય મને અંદરથી એમ લાગે છે કે ટાઈપ્સ ઓફ મેટ્રિસીસમાંથી એક ક્વેશ્ચન તો પૂછવો જોઈએ. ચાલો, તો આ હતો મેટ્રાઇસિસ નું એનાલિસિસ. એના પછી આપણે ઝડપથી આગળ વધીએ તો નેક્સ્ટ ચેપ્ટર ઇઝ ડિટર્મિનન્ટ્સ. તો ડિટર્મિનન્ટમાં તો તમે બધા જાણો છો કે પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેમાં આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય બાય યુઝિંગ ધી ડિફરન્ટ પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટ. એમાંથી તો ક્વેશ્ચન હશે જ. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે એરિયા જે છે, એરિયા ઓફ ટ્રાયંગલ, એમાંથી પણ અમુક વાર ક્વેશ્ચન પૂછાય છે. એક વખત સમેશન, મતલબ કે ઘણા બધા ડિટર્મિનન્ટ ને એડ કરીને સમેશન ની સિરીઝ માંથી પણ પૂછાણો હતો. લાસ્ટ યર બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો કો ફેક્ટર નો, બરાબર? અને આમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન. જો ડિટર્મિનન્ટ ચેપ્ટર તમે વ્યવસ્થિત કર્યું હોય તો એની લાસ્ટ જે એક્સરસાઇઝ છે ને, બરાબર, એમાં સોલ્યુશન ઓફ લિનિયર સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન ઇન 2 વેરિયેબલ એન્ડ 3 વેરિયેબલ. તો મિત્રો આ જે એક્સરસાઇઝ છે મને લાગે છે કે આ તમે નહીં કરો તો ચાલશે, કેમ કે અત્યાર સુધીમાં ક્યારેય એમાંથી ક્વેશ્ચન પૂછાણો નથી, અને મને એવું લાગે છે કે આવનારા ભવિષ્યમાં પણ એ એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચન પૂછાશે નહીં, કેમ કે એમાંથી ક્વેશ્ચન પૂછવું આમ તો જો કે પૂછી શકીએ, બટ ટ્રેન્ડ એવું કહે છે. અને મને એવું લાગે છે કે બાકી ઘણા બધા ચેપ્ટર, મતલબ ઘણા બધા ટોપિક ડિટર્મિનન્ટમાં એવા છે જેને સાઈડ ઉપર રાખી અને સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશનમાંથી ક્વેશ્ચન પૂછવો એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, બટ એ જરૂર કહીશ કે જી મેઇનમાંથી આમાં 100% એક ક્વેશ્ચન હોય છે. તો જે લોકો જી મેઇનની પ્રિપેરેશન કરતા હોય એવા લોકો માટે પણ એક નાનકડી હિન્ટ કે આમાંથી 75% આપણે કહી શકીએ કે JEE ની એક્ઝામમાં ક્વેશ્ચન હોય છે. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ચેપ્ટર ની વાત કરીએ તો કન્ટિન્યુટી એન્ડ ડિફરન્સિબિલિટી. બહુ સરસ ચેપ્ટર છે, અને આશા રાખીએ કે આપ સૌને આ ચેપ્ટરમાં કોન્ફિડન્સ હશે. તો આ ચેપ્ટર છે એમાંથી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જાણવા જેવી એ છે મિત્રો કે ટ્રિગોનોમેટ્રી એન્ડ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી, અને ખાસ હું ITF ની વાત કરું છું. એવા ફંક્શન તમને આપેલા હશે જેમાં ITF મતલબ ત્રિકોણમિતીય પ્રતિવિધયનો કોઈ રોલ હશે, અને એનું તમારે ડેરિવેટિવ કરવાનું હશે. તો ખાસ જોજો કે ત્રિકોણમિતિ અને પ્રતિવિધયના સૂત્રોથી જે લોકો ડરતા હોય, અને ડિફરન્સિએશન ઇન્ટિગ્રેશનમાં ટ્રિગોનોમેટ્રી અને ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીનો જ્યાં જ્યાં રોલ આવતો હોય એવા ક્વેશ્ચન જો તમે સ્કીપ કરી રહ્યા હોય તો ખાસ ધ્યાન રાખજો, તમારે ડેરિવેટિવ કરવાનું આવશે 2-3 ક્વેશ્ચનનું. એમાંથી એક જે ફંક્શન હશે એમાં કાં તો ટ્રિગોનોમેટ્રીની આઈડેન્ટિટી લાગતી હશે, કાં તો ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીની કોઈ પ્રોપર્ટી લગાવીને તમારે કરવાનો હશે, અને આમાંથી પણ એક ક્વેશ્ચન હશે જ. હું સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું છું. આના પછી વાત કરીએ તો મીન વેલ્યુ થિયરમ, જો તમે જાણતા હશો તો એમાંથી પણ ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાયેલા છે. લાસ્ટ યર ક્વેશ્ચન નહોતો એટલે મને લાગે છે કે ગુડસેટ વાળાનો આ ફેવરિટ ટોપિક છે મીન વેલ્યુ થિયરમ, તો આ વખતે પણ એમાંથી હશે જ. બાકી ના ટોપિકની વાત કરીએ તો કન્ટિન્યુટીમાંથી ક્યારેક
सॉरी क्यारे क्यारे क्वेश्चन होय छे, आ वक्ते होय पण सके छे, अने सेकंड ऑर्डर डेरिवेटिव अने पेरामेट्रिक इक्वेशन जे छे एमाथी पण घणी बधी वखत क्वेश्चन पूछाता होय छे। घणी वखत आ बन्ने ने कम्बाइन करे, पेरामेट्रिक इक्वेशन आपेलू होय अने एनु सेकंड डेरिवेटिव पूछे। पेरामेट्रिक इक्वेशन आई होप के तमे जाणता हशो कि जो आपणे एक एक्जाम्पल आपू तो x इक्वल टू a cos थीटा અને y इक्वल टू b sin थीटा અને પેરામેટ્રિક ઇક્વેશન કહેવાય અને તમને પૂછે d2y by dx2 બરાબર। આ ટાઈપના ક્વેશ્ચન છે એ બે વખત ગુજસેટની એક્ઝામમાં પૂછાયેલા છે, તો આના ઉપર ખાસ ધ્યાન દેવું। અને બીજી એક સૌથી અગત્યની બાબત જો કોઈ હોય તો એ કે ડેરિવેટિવ ચેપ્ટર નંબર 5 જે છે ને મિત્રો, એમાં એક એક્સરસાઇઝ બહુ જબરજસ્ત છે જેમાં આપણે લોગેરિધમિક ડિફરન્શિએશન નો સ્ટડી કરીએ છીએ, અને આની સાથે સાથે એમાં f ઓફ x પાવર g ઓફ x આ ટાઈપના ફંક્શન હોય એના ડેરિવેટિવ કરવાના હોય આપણે બંને બાજુ। જેમ કે તમને એક્ઝામ્પલ આપું તો sin x પાવર માન લ્યો કે x બરાબર, આવું કોઈ ફંક્શન હોય અને આનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું કહે, તો આ થોડાક ડિફિકલ્ટ અને લેન્ધી ક્વેશ્ચન હોય છે। અને આપણા એનાલિસિસ પરથી પણ તમે જોઈ શકો છો કે લાસ્ટ 5 વર્ષમાં ક્યારેય પણ આમાંથી ક્વેશ્ચન પૂછાણો નથી, તો મને લાગે છે કે આ જે એક્સરસાઇઝ છે જેમાં લોગેરિધમિક ડિફરન્શિએશનનો યુઝ છે એ એક્સરસાઇઝને તમે સ્કીપ કરશો તો ચાલશે, કેમ કે મને લાગે છે કે આ વખતે પણ એમાંથી ક્વેશ્ચન હશે નહીં। ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ। તો એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ માં બહુ જબરજસ્ત 5 ટોપિક છે, રેટ ઓફ ચેન્જ આમ જોવા જઈએ તો 6 ટોપિક, રેટ ઓફ ચેન્જ ફર્સ્ટ ટોપિક, સેકન્ડ ઇઝ એપ્રોક્સિમેશન, ફિર આ એક નવો ટોપિક કદાચ તમને નહીં ખબર હોય એના ઉપર આપણે હમણાં વાત કરીએ, બાકી ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ છે અને ટેન્જન્ટ એન્ડ નોર્મલ છે, અને એક આમાં ખાસ તમારે જોવો રહેશે મિનિમા એન્ડ મેક્સિમા બરાબર। તો આનો જે હિસાબ કિતાબ છે એની વાત કરીએ તો તમારી સામે તમે જોઈ શકો છો રેટ ઓફ ચેન્જ માંથી અત્યાર સુધીમાં 3 વખત ક્વેશ્ચન પૂછાણો છે। મને લાગે છે કે એપ્રોક્સિમેશન જે છે ને મિત્રો, લાસ્ટ 2 વર્ષથી એમાંથી ક્વેશ્ચન નહોતો, તો એક તો એપ્રોક્સિમેશન માંથી આવી શકે છે, બાકી આ જે છે ને આ સૌથી ઇમ્પોર્ટન્ટ એરિયા છે તમારા માટે, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ માંથી જો 1, 2, 3, અને 4 ખાલી એક જ વર્ષ એવું હતું જેમાં ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ માંથી ક્વેશ્ચન નહોતો, તો હું સ્ટ્રોંગલી રિકમેન્ડ કરું છું કે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ વાળો જે છે જેમાં તમારે ફંક્શનનો, અને એમાંય તમને સ્પેસિફિક કરી દઉં કે ઇન્ટરવલ જ ફાઇન્ડ કરવાનો હશે, સોરી મતલબ કે એ અંતરાલ ફાઇન્ડ કરવાનો હશે કે જ્યાં ફંક્શન ઇન્ક્રીઝ કરે છે કે ડિક્રીઝ કરે છે બરાબર। લાસ્ટ 2 વર્ષથી એવું જોવાય છે કે મિનિમા અને મેક્સિમા જે છે ને એમાંથી પણ એક એક ક્વેશ્ચન આવે છે, તો હવે આના પ્રમાણે તમે તમારું જે સેટલમેન્ટ છે કે કયા ટોપિક વ્યવસ્થિત પ્રિપેર કરવા, કોને વધારે ઇમ્પોર્ટન્સ આપવું એ તમે નક્કી કરી શકો। આ ઉપરાંત આ જે ક્વેશ્ચન છે ને એ ટેન્જન્ટ માંથી હતો અને આ ક્વેશ્ચન નોર્મલ માંથી હતો, મતલબ એનો એવો થાય કે ટેન્જન્ટ અને નોર્મલ માંથી પણ ક્વેશ્ચન આવી શકે બરાબર। ચાલો તો અહીંયા આપણું પાર્ટ 1 નું કામ પૂરું થઈ છે મિત્રો, હવે આપણે જઈએ પાર્ટ 2 માં ઇન્ટિગ્રલ। તો ઇન્ટિગ્રલ માટે મિત્રો હું તમને એક જ વસ્તુ કહીશ કે આ ચેપ્ટર માંથી જો આપણે વાત કરીએ, લાસ્ટ વિડીયોમાં જોયું તો આપણે કે 6 ટુ 8 ક્વેશ્ચન્સ આમાંથી હોય છે, તો આ ચેપ્ટરને તમે સ્કીપ કરવાનો રિસ્ક ના લઈ શકો। આ ઉપરાંત ચેપ્ટર એવું છે બહુ લેન્ધી છે, અને એનામાં આ ચેપ્ટર એવું છે જેમાં પ્રિડિક્ટ કરવું, કેમ કે લોટ્સ ઓફ વેરાયટીઝ ઓફ ક્વેશ્ચન્સ છે, તો થોડુંક મુશ્કેલ છે, છતાંય થોડીક તમને હિન્ટ આપી શકું કે સબસ્ટિટ્યુશન માંથી તમે જુઓ તો દર વખતે ક્વેશ્ચન હોય છે, મતલબ સબસ્ટિટ્યુશન વગર તો ઇન્ટિગ્રેશન જ કંઈ નથી। અને આ પણ એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક ક્વેશ્ચન એવો હશે ઇન્ટિગ્રેશન જેનું કરવાનું હશે
અને એમાં ટ્રિગોનોમેટ્રિક આઈડેન્ટિટીઝ નો યુઝ થતો હશે અને એમાં પણ ખાસ કરીને મિત્રો વાત કરું તો આવો ક્વેશ્ચન હતો એક વખત sin x / sin x - a બરાબર આ ફંક્શન નું ઇન્ટિગ્રેશન પૂછ્યું હતું એક વખત છે એક એક આવું હતું sin 3x અને અહીંયા છે sin 5x sin 2x અને હજી એક વખત છે ઓલમોસ્ટ આ જ ટાઈપ નો ક્વેશ્ચન પૂછાણો હતો તો આ એક ક્વેશ્ચન એવો છે જે ઓલમોસ્ટ અત્યાર સુધીમાં 3 વખત રિપીટ થયો છે મતલબ કે આગળ પણ રિપીટ થઈ શકે છે આ ઉપરાંત જો ઇન્ટિગ્રેશન બાય પાર્ટસ ની વાત કરી તો એમાંથી પણ એક બે ક્વેશ્ચન પૂછાય છે અને બાકી સૌથી ઇમ્પોર્ટન્ટ જો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ ની વાત કરીએ તો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ માંથી દર વખતે બે કે ત્રણ ક્વેશ્ચન હોય છે અને એ પણ પ્રોપર્ટી બેઝડ અને એમાં પણ જો વાત કરું તો માઇનસ એ ટુ એ એફ ઓફ એક્સ ડીએક્સ એ ઇવન ઓડ ફંક્શન વાળી પ્રોપર્ટી છે એક આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે અને બીજું જે છે કે ચાલો અહીંયા લખી દઉં તમને એ ટુ બી માં એફ ઓફ એક્સ નું ઇન્ટિગ્રેશન કરો તો એ એ ટુ બી માં એફ ઓફ એ પ્લસ બી માઇનસ એક્સ ના ઇન્ટિગ્રેશન ને ઇક્વલ હોય છે આ પ્રોપર્ટી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણા બધા ક્વેશ્ચન છે આ પ્રોપર્ટી થી બને છે અને એક્ઝામ માં પણ આ પ્રોપર્ટી નો યુઝ કરી અને તમે ક્વેશ્ચન ને સોલ્વ કરી શકશો તો હજી એક વખત કહીશ કે જો ઇન્ટિગ્રલ જેના બે પાર્ટ એકચ્યુઅલી છે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ અને ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ જો તમે એવું વિચારતા હોય કે આપણે ઇન્ટિગ્રલ ને પ્રિપેર કર્યા વગર એને સ્કીપ કરીને આગળ વધી જઈએ તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો કેમ કે 40 માર્કના પેપરમાં જો 6-8 માર્કના ક્વેશ્ચન એક જ ચેપ્ટરમાંથી પૂછાતા હોય અને જો એ ચેપ્ટરને તમે સ્કીપ કરો તો ખાસ એ વસ્તુ પણ તમે ધ્યાનમાં રાખજો કે તમે માત્ર ને માત્ર 30-32 માર્કના પેપરની પ્રિપેરેશન કરી અને એક્ઝામમાં જઈ રહ્યા છો જે તમને માર્ક્સ મળવાના છે એ ઓન્લી 30-32 માર્ક્સમાંથી મળશે આ સિવાય ઇન્ટિગ્રલની એક ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો જે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય છે જે ત્રણ ફોર્મ્યુલા છે આવી ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર એ સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને ઇન્ટિગ્રેશન ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આ ત્રણ ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન્સ અત્યાર સુધીમાં ક્યારેય પૂછાણા નથી તો આઈ થિંક આ લાસ્ટ એક્સરસાઇઝ છે બરાબર તો લાસ્ટ એક્સરસાઇઝ છે એને તમે સ્કીપ કરી શકો આ ઉપરાંત લિમિટ એઝ અ સમ એક એક્સરસાઇઝ છે જેને આપણે ઇન્ટિગ્રેશન ની ડેફિનેશન પણ કહીએ છીએ બરાબર આ એક્સરસાઇઝ માંથી પણ ક્વેશ્ચન પૂછાતા નથી ગુજસેટ ની એક્ઝામ ની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી અને એમાંથી તો JEE માં પણ નથી પૂછાતા તો એ એક્સરસાઇઝ છે એને પણ તમે સ્કીપ કરી શકો તો ઇન્ટિગ્રલ વાળું જે ચેપ્ટર છે એમાંથી બે એક્સરસાઇઝ મેં કીધી જેને તમે સ્કીપ કરી શકો છો આ ઉપરાંત પણ જે મોટા મોટા ક્વેશ્ચન છે એને તમે સ્કીપ કરી શકો જેમ કે ઉપર એક્સ સ્ક્વેર નીચે એક્સ પાવર ફોર વાળી એક ઇમ્પોર્ટન્ટ મેથડ છે બરાબર ઉપર એ સાઇન પ્લસ બી કોસ નીચે સી સાઇન પ્લસ ડી કોસ આ ટાઈપના ક્વેશ્ચન છે જોકે આના ઉપર આપણે ટ્રાય કરશું કે હજી એક વિડીયો બનાવીએ જેમાં ડિટેલમાં ડિસ્કશન કરીએ ઓનલી એવા ટોપિક વિશે કે જેમાંથી ક્વેશ્ચન નહીં પૂછાય અને જેને તમે તમારી પ્રિપેરેશનમાંથી સ્કીપ કરી શકશો બરાબર તો એવા લોકો જે આના વિશે હજી વધારે જાણવા માંગતા હોય કે ભાઈ શું પૂછાશે એના કરતા શું નહીં પૂછાય ને શું પ્રિપેર કરવું એના કરતા શું પ્રિપેર કરવાનું નથી એ જાણવામાં જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય જરૂર કોમેન્ટ કરી અને મને જણાવશે તો નેક્સ્ટ ટાઈમ આપણે એના ઉપર પણ ડિસ્કશન અરેન્જ કરીશું ચાલો એના પછી આગળ વધીએ તો એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ મહત્વનું ચેપ્ટર જેને આપણે કહેવાય તમારા માટે કારણ કે સાવ સેલું ચેપ્ટર અને જો એનસીઆરટી ની વાત કરીએ તો કદાચ ચાલો ને એમાંથી અમુક ક્વેશ્ચન તમને થોડાક ડિફરન્ટ લાગતા હોય ઇનઇક્વાલિટીઝ વાળા ખાસ કરીને મિસલેનિયસ એક્સરસાઇઝમાં છે એ પણ જો ગુજસેટ એક્ઝામ ની વાત કરીએ તો એમાં બહુ સિમ્પલ સિમ્પલ ક્વેશ્ચન અને આમાં પણ તમે પેટર્ન જોવો ઇલિપ્સ છે ને અને ખાસ જે લોકોને ન ખબર હોય એને કહી દઉં કે ઇલિપ્સ નો એરિયા છે એ પાઈ એ બી થાય બરાબર તો આના ઉપરથી ક્વેશ્ચન અલ્ટરનેટ વખત પૂછે છે હવે આ વખતે ખબર નહીં પૂછે કે નહીં
बाकी ट्रिगोनोमेट्री ऊपर थी पण क्वेश्चन आवे छे જેમ કે ઇન્ટિગ્રેશન ઓફ સાઈન એક્સ કોસ એક્સ મોડ સાઈન એક્સ બરાબર મોડ્યુલસ વાળો એક વાર હતો તો આપણે આશા રાખીએ કે આ વખતે મોડ્યુલસ ફંક્શન બેઝડ ક્વેશ્ચન પૂછાય બાકી પેરાબોલા વાળા ક્વેશ્ચન્સ પણ તમે જોઈ શકો છો સર્કલ માંથી પણ ક્વેશ્ચન આ વખતે હોઈ શકે મતલબ સર્કલ મતલબ કે આ ટાઈપના ક્વેશ્ચન કે ભાઈ એક સર્કલ છે એક લાઈન છે અને આ એરિયા જે છે એ ફાઇન્ડ કરવાનો છે આ ટાઈપના ક્વેશ્ચન્સ પણ પૂછાઈ શકે છે બીજી આ ચેપ્ટર માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહું કે ઘણી વખત આપને એમ હોય કે ભાઈ એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલમાં જે ક્વેશ્ચન પૂછાય ને એમાં આપણે ઇન્ટિગ્રેશન કરવાનું આપણે ઇન્ટિગ્રેશન કરી અને એરિયા ફાઇન્ડ કરવાનો હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખવું એ વસ્તુનું કે ઇન્ટિગ્રેશન જો એક વસ્તુ તમે સમજો કે જો પેપર સેટ કરવા વાળાને તમારો ઇન્ટિગ્રલનો ટોપિક ચેક કરવો હશે ને તો એ શું કરશે ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન પૂછશે અને જો કન્સેપ્ટ જાણવો હશે આમાં ઇન્ટિગ્રેશન કરવાની જરૂર ન પડે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલમાં આપણે એરિયા અંડર કર્વ ફાઇન્ડ કરવાનો હોય તો એરિયા છે એને ફાઇન્ડ કરવા માટે જરૂરી નથી કે તમે ઇન્ટિગ્રેશનનો યુઝ કરો એવા ઘણા બધા ક્વેશ્ચન પ્રીવિયસ યરના પેપર એનાલિસિસ કરશો તો તમને મળશે જેમ કે આ જ ક્વેશ્ચન છે બરાબર આમાં મારે એરિયા ફાઇન્ડ કરવો હોય તો આ રીતે કંઈક જો સિચ્યુએશન બનતી હોય બરાબર તો હું શું કરી શકું એરિયા ઓફ સર્કલ ફાઇન્ડ કરું પછી ડિવાઇડ બાય 4 કરી નાખું એટલે ક્વાડ્રન્ટનો એરિયા મળી જાય ફિગર માશાઅલ્લાહ છે એટલે માફ કરજો અને એક ક્વાડ્રન્ટનો એરિયા ફાઇન્ડ કરીને એમાંથી ટ્રાયેંગલ છે એને માઇનસ કરી દઉં તો એરિયા જે બાકીનો છે એ મને મળી જાય એમાં ક્યાંય ઇન્ટિગ્રેશન કરવાની જરૂર પડે નહીં એટલે ખાસ કરીને ત્રણ ક્વેશ્ચન પેરાબોલાના એવા હતા કે જેમાં આ જે ફોર્મ્યુલા છે એનો યુઝ કરીને આપણે એરિયા ફાઇન્ડ કરવાનો હતો ઇન્ટિગ્રેશન કરવાની બિલકુલ જરૂર નહોતી અને જે લોકો ઇન્ટિગ્રેશન પાછળ ભાગશે ઇન્ટિગ્રેશન કરી અને એરિયા ફાઇન્ડ કરવાનો ટ્રાય કરશે આન્સર તો કદાચ આવી પણ જશે બટ ટાઈમ તમારો બહુ વધારે વેસ્ટ થઈ જશે ચાલો એના પછી આગળ ડિફરન્શિયલ ઇક્વેશન ની વાત કરી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જો તમે સમજો તો ઓનલી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરવાના ક્વેશ્ચન પૂછે છે અને મને લાગે છે કે નેક્સ્ટ ટાઈમ 100% ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરવા વાળો ક્વેશ્ચન હશે આ ઉપરાંત ડિગ્રી અને ઓર્ડર વાળા ક્વેશ્ચન લાસ્ટ 3 યર્સ થી કન્ટિન્યુ પૂછે છે તો આ વખતે બની શકે કે એને હોલ્ડ ઉપર રાખે બાકી વેરિયેબલ સેપરેબલ ફોર્મ તમને ખબર હશે કે એક્સ અને વાય વાળા વેરિયેબલ અલગ અલગ કરી અને ઇન્ટિગ્રેશન કરવા વાળી મેથડ છે આમાંથી પણ ડેફિનેટલી પૂછાઈ શકે એક વખત છે એ પોપ્યુલેશન વાળો ક્વેશ્ચન પણ પૂછાણો તો તમને ખબર હોય તો એક એક્સરસાઇઝમાં જે વર્ડ પ્રોબ્લેમ છે એમાંથી બટ મને નથી લાગતું કે હવે ક્યારે એમાંથી પૂછાશે મતલબ નેક્સ્ટ યર તો એટલીસ્ટ નહીં પૂછાય અને સૌથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ અહીંયા તમે જોઈ શકતા હશો તમને ખબર છે કે ડિફરન્શિયલ ઇક્વેશનમાં ત્રણ મેથડ છે વેરિયેબલ સેપરેબલ મેથડ જેમાંથી ક્વેશ્ચન આવશે મેં એવું કીધું બીજી છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એમાંથી ક્વેશ્ચન નહીં આવે પણ એમાંથી ઓનલી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરવાનું પૂછશે અને ત્રીજી મેથડ છે હોમોજીનિયસ આમાં અત્યાર સુધીમાંથી ક્યારેય પૂછાણો નથી કેમ કે એમાં પહેલા તો વાય બાય એક્સ કે એક્સ બાય વાયમાં કન્વર્ટ કરવું પડે એના પછી સબસ્ટિટ્યુશન કરવું પડે અને પછી જે ક્વેશ્ચન છે તમારો એ વેરિયેબલ સેપરેબલ ફોર્મમાં આવે પછી એને સોલ્વ કરવું પડે ઇન્ટિગ્રેશન કરીને આન્સર સુધી પહોંચી શકો એટલે લેન્થ થોડીક વધી જાય એટલે આ વખતે પણ એમાંથી તો ક્વેશ્ચન હશે નહીં આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન બરાબર કે તમને એક સોલ્યુશન આપ્યું હોય વાય ઇક્વલ ટુ માનો કે ઇ પાવર એક્સ પ્લસ ટુ અને એમ કહે કે ફાઇન્ડ ફોર્મ ડિફરન્શિયલ ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશન ફાઇન્ડ કરો તો આ ચેપ્ટર ની બેઝિક વાત કરીએ તો બે ટાઈપના ક્વેશ્ચન હોય કાં તો ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય એને સોલ્વ કરો અને કાં તો સોલ્યુશન આપેલું હોય ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ કરો તો આપણે જે વાત કરીએ છીએ કે ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ કરવા વાળો ક્વેશ્ચન છે એ હશે નહીં તો પેલી બે એક્સરસાઇઝ છે ડિફરન્શિયલ ઇક્વેશનમાં જેને તમે સ્કીપ કરી શકશો ચાલો એના પછી આગળ નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરીએ તો વેક્ટર વેક્ટર બહુ સિમ્પલ નાનું ચેપ્ટર છે એમાં આઈ થિંક તમારે કંઈ સ્કીપ ના કરવું જોઈએ બાકી એંગલ ના રિલેટેડ એટલે પછી આનો મતલબ એવો ન સમજતા કે બે વેક્ટર વચ્ચેનો એંગલ જ પૂછતા હશે કંઈ પણ પૂછી શકે પણ એંગલ નો ક્યાંક ને ક્યાંક રોલ આવતો હોય એવો ક્વેશ્ચન છે એ પેપરમાં હોઈ શકે આ ઉપરાંત મેગ્નિટ્યુડ નો રોલ આવતો હોય એવા ક્વેશ્ચન પણ પૂછાય છે ક્રોસ પ્રોડક્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડોટ કાં તો ક્રોસ
આમાંથી ક્વેશ્ચન આ વખતે પણ હશે. બાકી એક વખત ડાયરેક્શન એંગલ XYZ એક્સિસ સાથે શું એંગલ બને છે એમાંથી ક્વેશ્ચન હતો, એક વખત યુનિટ વેક્ટર નો ક્વેશ્ચન હતો, તો યુનિટ વેક્ટર પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એમાંથી ક્વેશ્ચન હોઈ શકે. બાકી એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ની વાત કરું કે વેક્ટર x પ્લસ વેક્ટર y પ્લસ વેક્ટર z છે ને, એ ઝીરો, એનું મેગ્નિટ્યુડ ઝીરો છે અથવા તો એ ઝીરો વેક્ટર છે, અને પછી કંઈક તમને x અને y અને z નું મેગ્નિટ્યુડ પણ આપી દે, માનો કે 1 અને x ડોટ y પ્લસ y ડોટ z પ્લસ x ડોટ z ની વેલ્યુ પૂછે, આ ટાઈપનો ક્વેશ્ચન એક બે વાર પૂછેલો છે અને મને લાગે છે કે ચાન્સીસ વધારે છે. હવે પર્ટિક્યુલર કોઈ એક ક્વેશ્ચન ઉપર છે ને મારે કોમેન્ટ કરવી થોડી બરાબર ન કહેવાય, બટ મારો ફેવરિટ ક્વેશ્ચન છે એટલે આપણે વાત કરીએ એના વિશે. ચાલો આગળ, એના પછી નેક્સ્ટ ચેપ્ટર્સની વાત કરીએ તો થ્રી ડાયમેન્શનલ જીઓમેટ્રીમાં સૌથી વધારે ફોકસ આના ઉપર કરવું, ઇક્વેશન ઓફ પ્લેન વાળો ક્વેશ્ચન પૂછાઈ શકે, અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ ફોકસ તમારે કરવાનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સના ઘણા બધા કેસીસ છે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેન, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ એન્ડ પ્લેન, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓફ પ્લેન ફ્રોમ ઓરિજિન, બરાબર. તો લાસ્ટ 3 યર્સથી આ સિક્વન્સ છે એને મેન્ટેન રાખી છે, તો આ વખતે પણ રાખે એવું આપણું અનુમાન છે, અને ઇક્વેશન ઓફ પ્લેન ફાઇન્ડ કરવાનો ક્વેશ્ચન પણ આ વખતે હોઈ શકે, અને બાકીનો એક ક્વેશ્ચન છે એ ઇક્વેશન ઓફ લાઇનમાંથી હોઈ શકે. એંગલ વાળું આ વખતે મને લાગે છે કે નહીં, જોકે આમ જોવા જઈએ તો એંગલ બિટવીન લાઇન, એંગલ બિટવીન પ્લેન, એંગલ બિટવીન ટુ વેક્ટર્સ, એંગલ બિટવીન લાઇન એન્ડ પ્લેન, બરાબર, આ ક્વેશ્ચન છે એમાં વેક્ટરમાંથી અથવા થ્રી ડીમાંથી બેમાંથી કોઈ એક જગ્યાએ તો ડેફિનેટલી એંગલનો ક્વેશ્ચન હશે જ, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો. ચાલો એના પછી વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટરની, તો લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. તો હવે આ ચેપ્ટરમાંથી છે ને મિત્રો, તમે જોઈ શકો છો કે એક જ ક્વેશ્ચન આવશે, ઓનલી વન ક્વેશ્ચન, બરાબર. અને બીજી વસ્તુ કે અત્યાર સુધી શું થતું હતું કે બે વખત તો એવું બન્યું કે કોર્નર પોઈન્ટ આપી દીધા, ઓબ્જેક્ટિવ ફંક્શન આપી દીધું, ક્યાં પોઈન્ટ પાસે મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ મળે એ પણ આપી દીધું, પણ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં પી અને ક્યુ બે અનનોન હતા, એના વચ્ચેનો રિલેશન. એનસીઆરટીમાં પણ આવો ક્વેશ્ચન છે, બે વખત આવો ક્વેશ્ચન પૂછ્યો. પછી એક વખત છે ઓબ્જેક્ટિવ ફંક્શન કોર્નર પોઈન્ટ બધું આપી દીધું અને કીધું કે ક્યાં પોઈન્ટ પાસે મેક્સિમમ અથવા તો મિનિમમ વેલ્યુ છે એ ફાઇન્ડ કરો, બટ લાસ્ટ 2 યર્સથી જે ટ્રેન્ડ ચેન્જ થયો છે એ બની શકે કે તમારા માટે થોડો ખતરનાક સાબિત થાય, કેમ કે હવે તમને ઇનઇક્વાલિટી પણ આપે છે જેને તમારે સોલ્વ કરવાની, ગ્રાફ બનાવવાનો, ફિઝિબલ રિજિયન બનાવવાનું, કોર્નર પોઈન્ટ કાઢવાના, ઓબ્જેક્ટિવ ફંક્શનમાં પુટ કરવાના, અને પછી તમે નક્કી કરી શકો મેક્સિમમ કે મિનિમમ. બટ એક વસ્તુ આમાં ફિક્સ છે, જે તો ઓબ્વિયસલી તમે પણ ખબર પડી શકે કે અનબાઉન્ડેડ સોલ્યુશન છે ને એ માંથી તો ક્વેશ્ચન નહીં જ આવે, બરાબર. બાકી મોટા મોટા જે વર્ડ પ્રોબ્લેમ છે અને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે આમાંથી છે એ ક્વેશ્ચન ડેફિનેટલી નહીં આવે, તો એ બાબતે બિલકુલ નિશ્ચિત રહેવું. અને લાસ્ટ મિત્રો વાત કરીએ જો આપણે પ્રોબેબિલિટીની, તો પ્રોબેબિલિટી છે એ બની શકે કે ઘણા બધા લોકોને ટફ લાગતું હોય, પણ છે બહુ સિમ્પલ. એક તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બાકી જે આપણે વાત કરીએ તો મીન અને વેરિયન્સમાંથી જો 3 વખત ક્વેશ્ચન પૂછાણા હતા, હમણાં 2 વખત નથી પૂછાણા, તો મને લાગે છે કે આ વખતે મીન વેરિયન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન જે પ્રોબેબિલિટીનો ટોપિક છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. બાકી લાસ્ટ 3 યર્સથી કન્ડિશનલ પ્રોબેબિલિટીમાંથી પણ પૂછે છે, તો એમાંથી પણ આવી શકે. અને બાકી લાસ્ટ 3 યર્સથી છે ને બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી ક્વેશ્ચન નથી પૂછાણો, તો એમાંથી મને લાગે છે કે આ વખતે આવી શકે. તો પ્રોબેબિલિટીમાંથી માત્ર 3 જ ક્વેશ્ચન હોય છે અને મને લાગે છે કે આ રીતે આવી શકે. એક બહુ ઇમ્પોર્ટન્ટ હિન્ટ આપું તમને કે મીન છે ને ખાસ જોઈ લેજો મિત્રો, મીન એન ઇન્ટુ પી હોય અને વેરિયન્સ છે ને ઈ એન પી ક્યુ હોય. આ જે ટોપિક છે એ એનસીઆરટીમાં આપેલો નથી, એટલે ખાસ કરીને બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન મતલબ કે બાઇનોમિયલ વાળી જે મેથડ છે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની, એ જે લોકોએ કરેલી હોય અને મીન વેરિયન્સનો થોડો ઘણો આઈડિયા હોય એને ખબર હશે કે એન શું છે, પી શું છે અને ક્યુ શું છે.
મીન જઈ એન ઇન્ટુ પી થાય અને વેરિયન્સ જઈ એન પી ક્યુ થાય. આ કદાચ કદાચ એનસીઆરટી માં આપેલું નથી, તો આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછેલા છે. પછી આ ઇક્વેશન 1 અને 2 ને તમે સોલ્વ કરો એટલે એન પી અને ક્યુ ત્રણેયની વેલ્યુ મળે, અને પછી બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નો યુઝ કરી અને આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી શકીએ. આ ટાઈપના ક્વેશ્ચન છે એ ઘણી બધી વખત પૂછાતા હોય છે, બરાબર છે? ચાલો, તો અહીંયા છે ને મિત્રો આપણું જે એનાલિસિસ છે એ ઓવર થાય છે. તો મિત્રો આશા રાખીએ કે આ વિડીયોમાંથી તમને થોડો ઘણો આઈડિયા મળ્યો હશે કે કેવી રીતે આપણે પ્રિપેરેશન કરવી જોઈએ, એવા કયા ટોપિક છે જેના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, અને એવા કયા કયા ટોપિક છે જેને આપણે સ્કીપ કરીએ તો પણ ચાલે. આ ઉપરાંત જો કોઈ મિત્રોને તકલીફ હોય કે કેવા ટાઈપના ક્વેશ્ચન, કયા કયા ક્વેશ્ચન છે ગુજસેટની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ કહેવાય, અથવા તો કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, અથવા તો એમસીક્યુમાં કઈ રીતે ટાર્ગેટ કરવો કે ઝડપથી આન્સર સુધી કઈ રીતે પહોંચી શકાય, મિનિમમ કેલ્ક્યુલેશનથી આન્સર સુધી કઈ રીતે પહોંચી શકાય, તો આ વિશે ગુજસેટના મટીરિયલ બાબતે, એના પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન, ઇવન ચેપ્ટર વાઇઝ પેપર સોલ્યુશન પણ આ ચેનલ ઉપર અવેલેબલ છે. પ્લેલિસ્ટની મુલાકાત લો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે જોશો તો એમાં ઘણી બધી લિંક આપેલી છે જેમાંથી તમે તમારી ગુજસેટની એક્ઝામ માટેની ક્વિક રિવિઝન અને કમ્પ્લીટ પ્રિપેરેશન કરી શકશો. પ્રીવિયસ યરના પેપર, ફૂલ પેપર, ચેપ્ટર વાઇઝ પેપર, ક્વેશ્ચન બેંક, જીએસસીબીના જે જીએસસીબીની ઓલ્ડ ટેક્સ્ટ બુક હતી એની પાછળના જે એમસીક્યુઝ છે, એ એક્સરસાઇઝના એમસીક્યુઝનું સોલ્યુશન પણ આપણે કરેલું છે, સાથે સાથે ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ અને શોર્ટ ટ્રિક્સ, બરાબર? તો જે લોકોને વધારે પ્રિપેરેશન કરવી હોય, અથવા તો કોઈ ડિરેક્શન ન હોય કે લાસ્ટ 1-2 વીકનો ટાઈમ છે અને હવે પ્રિપેરેશન કરવી છે પણ શું કરવું એ ખબર નથી, એવા લોકો માટે ખાસ આપણે કમ્પ્લીટ કોર્સ છે એ અવેલેબલ છે. એક વખત જરૂર તમે વિઝિટ કરજો, વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે કન્ટેન્ટમાં દમ છે, અને પેપર આપીને જ્યારે બહાર નીકળશો ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે ના, ડેફિનેટલી જે વિડીયોઝમાં ડિસ્કશન આપણે કરતા હતા અને જે જે વસ્તુની હિંટ આપતો હતો એ તમને ડેફિનેટલી એક્સપિરિયન્સ કરવા મળશે. ક્લિયર? થેન્ક યુ સો મચ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.